બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની બીજી લહેરે માથું ઉચકતા પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની હતી અને લોકો કોરોનાથી સંક્રમિત થતાં હોસ્પિટલો ઉભરાવા લાગી હતી. કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા વધતા હોસ્પિટલોમાં પણ દર્દીઓ માટે બેડ મળતા ન હતા. ત્યારે થરાદ મુસ્લિમ સમાજ દ્વારા કોરોના કાળમાં સર્વે સમાજના લોકો માટે આઇસોલેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સમાજના અનેક દાતાઓએ પણ દાન આપ્યું હતું. જો કે કોરોનાએ હવે વિરામ લીધો છે ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા ઊભી કરવામાં આવેલી આ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ લોકોને મફત મોતિયાનું ઓપરેશન કરાવવામાં આવ્યું છે. મોતિયાનું ઓપરેશન પાછળનો તમામ ખર્ચ ઉઠાવવાનું આયોજન આઇસોલેશન ટીમ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. થરાદ મંગલમ આંખની હોસ્પિટલ ખાતે 65 જેટલા દર્દીઓને મોતિયાની તપાસ કરવામાં આવતા 50 લાભાર્થીઓને મોતિયાના ઓપરેશન થયા બાદ લાભાર્થીઓને દવા ચશ્મા ફ્રી આપવામાં આવ્યા છે. તેમજ મુસ્લિમ સમાજ દ્વારા કન્યાશાળામાં આજે સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મોતિયાના ઓપરેશનવાળા લાભાર્થીઓ અને દાતાઓને સાલ ઉડાડી સન્માનિત કરાયા હતા. કોરોના કાળમાં જે લોકોએ સેવા આપી હતી તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતા નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત, મેરાબભાઈ રાઉમા, રવજીભાઈ રાઠોડ તથા સર્વ યુવા ટીમ હાજર રહી હતી.